विद्यार्थी मित्रों मेट्स लर्निंग चैनल में आप सबनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 8 प्रकरण 14 स्वाध्याय 14.3 नो प्रश्न 1 करीशु। भागफळ शोधो। तो अहीं आपणे 28x^4 / 56x છે એટલે કે એક પદીનો એક પદી વડે આપણે ભાગાકાર કરવાનો છે। તો ભાગાકાર કરવા માટે આપણે જે સંખ્યાને ભાગવું હોય તેને આપણે અંશમાં લખી દઈશું એટલે કે 28x^4 અને જે સંખ્યા વડે ભાગીશું તેને આપણે છેદમાં લખી દઈશું। હવે તમે અહીંયા ડાયરેક્ટ પણ કેન્સલ કરી શકો છો અથવા તો તમે 28 અને 56 ના અવયવ પાડશો। તો અહીં આપણે બંને રીત જોઈ લઈએ। તો પહેલા આપણે 28 ના અવયવ પાડીએ। તો 28 ના અવયવ પાડીશું 14 દુ 28 7 દુ 14 અને 7 એકા 7। એવી રીતના 56 ના અવયવ પાડીશું 28 દુ 56 14 દુ 28 7 દુ 14 અને 7 એકા 7। તો અહીંયા આપણે 28 ના અવયવ લખીએ 2 × 2 × 7 × x^4 છે એટલે કે x કેટલી વાર લખાશે 4 વખત। ત્યારબાદ 56 ના અવયવ લખીએ 2 × 2 × 2 × 7 × x। હવે અંશ અને છેદમાં જે કેન્સલ થતું હોય તે આપણે કેન્સલ કરીશું। તો ઉપર નીચે 2 2 કેન્સલ થશે, આ બીજી વાર 2 કેન્સલ થશે, ત્યારબાદ 7 કેન્સલ થશે અને x કેન્સલ થશે। હવે બાકી શું રહ્યું? તો અંશમાં આપણે જોઈશું x × x × x અને છેદમાં રહેશે 2। તો આમ આપણો જવાબ થશે x³/2। અને આટલું લાંબુ ન કરવું હોય તો તમે ડાયરેક્ટ પણ અહીંયા જોઈ શકો છો કે આપણું અહીંયા 28x^4 છે, અહીંયા 56x છે। તો અહીંયા જોઈશું 28 × 56 અને x^4 છે, એમાંથી એક બાદ બાદ કરીશું એટલે અહીંયા શું થશે x³, એટલે ડાયરેક્ટ તમારો જવાબ x³/2 આવી જશે। પણ આપણે જો 2 માર્ક્સમાં પૂછાયો હોય તો આપણે આ રીતે કરીશું। ત્યારબાદ પ્રશ્ન 1 નો બીજો દાખલો જોઈએ। √36y³ / 9y² તો આપણે અહીંયા જોઈએ √36 છે એના અવયવ પાડીશું। તો અહીંયા √36 ના અવયવ આપણે જોઈએ તો 36 ના અવયવ પાડીશું 18 × 2 = 36, 9 × 2 = 18, 43 × 9 અને 3 × 1 = 3। તેવી રીતના 9 ના અવયવ થશે 3 × 3। તો અહીંયા એક ઋણ છે એટલે એક સંખ્યા ઋણ હશે એટલે કે અહીંયા આપણે √1 લખી દઈએ। તો √1 × 2 × 2 × 3 × 3 y³ છે એટલે કે y³ પુનરાવર્તન થશે, છેદમાં 9 એટલે કે 43 × 9 × y³ ઉપર નીચે કેન્સલ કરીએ તો આપણે જોઈશું અહીંયા 3 3 બે વખત ઉપર નીચે કેન્સલ થાય છે, તેવી રીતના વાય પણ બે વખત કેન્સલ થાય છે। તો બાકી શું રહેશે? √1 × 2 × 2 × y। તો આમ આપણો જવાબ થશે 2 × 2 = 4, 4 × √1 એટલે કે √4y। હવે ત્રીજો દાખલો જોઈએ। 66PQ²R³/11QR²। તો અહીંયા 66 અને 11 બંને એક જ ઘડિયામાં આવે છે એટલે આપણે તેના અવિભાજ્ય અવયવ ન પાડતા ડાયરેક્ટ લખીશું કે 11 × 6 = 66 × P × Q² એટલે કે Q નો આપણે 2 વખત પુનરાવર્તન કરીશું અને R³ એટલે કે R આપણે અહીં 3 વાર લખીશું, છેદમાં 11 × Q × R³। ઉપર નીચે કેન્સલ કરીએ 11 11 કેન્સલ થશે, ક્યુ એક વાર કેન્સલ થશે અને આર 2 વાર કેન્સલ થશે। તો બાકી શું રહેશે? 6 × P × Q × R। તો આમ આપણો જવાબ થશે 6PQR। ચોથો દાખલો જોઈએ। 34x²/y³/51xy²/z³। તો આપણે જોઈશું 34 અને 51 બંને એક જ ઘડિયામાં આવે છે, કયા ઘડિયામાં? તો 17 ના ઘડિયામાં, 17 × 2 = 34 અને 17 × 3 = 51। તો અહીંયા આપણે 34 ના અવયવ પાડીશું કે 17 × 2 = 34 × x³ એટલે કે x નું આપણે 3 વખત પુનરાવર્તન લખીશું, y³ એટલે કે y નું પણ 3 વખત પુનરાવર્તન થશે અને z³ એટલે z પણ આપણે અહીં 3 વાર લખીશું, છેદમાં 51 એટલે કે 17 × 3 = 51 × x² × y² એટલે y 2 વાર લખીશું અને z³ એટલે આપણે z અહીં 3 વાર લખીશું।
ઉપર નીચે આપણે કેન્સલ કરીએ તો જોશો 17 અંશ અને છેદ બંનેમાં છે x પણ એકવાર y ઉપર અને નીચે એક એક વાર આ બીજી વાર અને z ત્રણ વાર કેન્સલ થશે તો હવે બાકી શું રહેશે તે આપણે લખીએ તો 2 ગુણ્યા x ગુણ્યા x અહીંયા જોશો 2 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y છેદમાં 3 તો આપણો જવાબ થશે 2x નો વર્ગ y છેદમાં 3 ત્યારબાદ પાંચમો દાખલો જોઈએ 12a નો ઘન સોરી 12a ની 8 ઘાત b ની 8 ઘાત ભાગ્યા ઋણ 6a ની 6 ઘાત b ની 4 ફરીથી આપણે અંશમાં અવયવ લખીએ તો 2 ગુણ્યા 6 12 ગુણ્યા a ની 8 ઘાત છે એટલે આપણે a નું 8 વખત પુનરાવર્તન લખીશું તો અહીંયા શું લખાશે a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a એટલે કે આપણે અહીં a 3 8 વાર લખી દીધું છે તેવી રીતના b ની 8 ઘાત આપણે લખીશું અથવા તો તમે ડાયરેક્ટ આ રીતના લખી શકો b ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત કારણ કે આધાર સરખા એની m ગુણ્યા એની n હોય તો એની m વત્તા n થાય છે એટલે કે આધાર સરખા ગુણાકાર તો ઘાતનો આપણે સરવાળો કરીએ છીએ તો આમ અહીંયા b ની 8 ઘાતની જગ્યાએ b ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત પર લખી શકાશે ત્યારબાદ છેદમાં ઋણ 6 એટલે કે ઋણ 1 ગુણ્યા 6 ગુણ્યા a ની 6 ઘાત એટલે કે a નું આપણે અહીંયા હવે 6 વાર પુનરાવર્તન લખી દઈએ અને b ની 4 ઘાત હવે ઉપર નીચે કેન્સલ કરીશું તો b ની 4 ઘાત એકવાર કેન્સલ થશે ત્યારબાદ ઉપર નીચે આપણે a કેન્સલ કરીશું તો અહીંયા બાકી શું રહેશે અહીંયા આપણે જોઈએ 6 6 કેન્સલ થાય છે એટલે કે અહીંયા થશે 2 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a a ગુણ્યા a ગુણ્યા b ની 4 ઘાત છેદમાં ઋણ 1 એટલે કે અહીં આપણો જવાબ થશે ઋણ 2 a ની 2 ઘાત b ની 4 ઘાત અને તેની સાથે આપણો પ્રશ્ન એક અહીં પૂર્ણ થાય છે વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો બધા મિત્રો મેથ્સ લર્નિંગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 8 પ્રકરણ 14 સ્વાધ્યાય 14.3 પ્રશ્ન 2 કરીશું આપણો પ્રશ્ન છે આપેલ બહુપદીને એક પદી વડે ભાગો આપણો પહેલો દાખલો છે 5x નો વર્ગ ઓછા 6x ભાગ્યા 3x તો અહીંયા તમે જોશો કૌંસમાં તમને આ 1 અને આ 2 પદ આપ્યા છે એટલે કે દ્વિપદીનો આપણે એક પદી વડે ભાગાકાર કરવાનો છે તો ચાલો જે સંખ્યાને આપણે ભાગવાનું છે તેને આપણે અંશમાં લખી દઈએ અને જે સંખ્યા વડે ભાગવાનું છે તેને આપણે છેદમાં લખી દઈશું હવે અંશની અંદર આપણને આ બે પદ જે આપ્યા છે 5x નો વર્ગ અને 6x એમાંથી જે સામાન્ય નીકળતું હોય તે કાઢીશું તો 5x નો વર્ગ એટલે કે 5 ગુણ્યા x ગુણ્યા x ઓછા 6 ગુણ્યા x છેદમાં 3 ગુણ્યા x તો અહીંયા તમે જોશો પહેલા અને બીજા પદની અંદર x એકવાર સામાન્ય નીકળે છે તો એકવાર આપણે x સામાન્ય કાઢીએ તો અંદર શું રહેશે 5x ઓછા 6 છેદમાં 3 ગુણ્યા x ઉપર નીચે x x આપણે ઉડાવીશું તો આપણને અહીંયા મળશે 1 ના છેદમાં 3 5x ઓછા 6 તેવી રીતના બીજો દાખલો ગણીએ 3y ની 8 ઘાત ઓછા 4y ની 6 ઘાત વત્તા 5y ની 4 ઘાત ભાગ્યા y ની 4 ઘાત તો ફરીથી જે સંખ્યાને ભાગવાનું છે તેને આપણે અંશમાં લખીશું અને જે સંખ્યા વડે ભાગવાનું છે તેને આપણે છેદમાં લખીશું હવે અહીંયા જોઈએ તો આ દરેક પદની અંદર 3y ની 8 ઘાત 4y ની 6 ઘાત અને 5y ની 4 ઘાતમાં y ની 4 ઘાત એ સૌથી નાની ઘાત છે એટલે કે આ દરેક પદમાંથી y ની 4 ઘાત આપણે સામાન્ય કાઢીશું તો અહીંયા આપણે જોઈએ y ની 4 ઘાત સામાન્ય કાઢીએ તો અંદર શું રહેશે 3y ની 4 ઘાત કેમ 3y ની 4 ઘાત અંદર રહેશે તો આપણે સમજીએ આપણે એક સૂત્ર શીખી ગયા હતા આધાર સરખો અને ગુણાકાર એટલે કે અહીંયા આપણે જોઈએ a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત એટલે કે આધાર સરખા ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય તો એવી જ રીતના અહીંયા y ની 8 ઘાત છે તો y ની 8 ઘાતની જગ્યાએ
घात छे तो वाई छ घात ने अपने सरवाड़ा स्वरूप लखीये तो वाई चार घात गुणिया वाई घात तो वाई चार घात अपने सामान्य काढ़ी तो अंदर शू रहते वाई घात वत्ता पांच छेद में वाई चार घात ऊपर नीचे वाई चार घात कैंसल करीशु एटले आपणो जवाब आवशे त्रण वाई चार घात ओछा चार वाई नो वर्ग वत्ता पांच। त्रीजो दाखलो जोईए तो फरीथी अहींया थशे आठ एक्स नो काउंस में एक्स नो घन वाई नो वर्ग जेड नो वर्ग वत्ता एक्स नो वर्ग वाई नो घन जेड नो वर्ग वत्ता एक्स नो वर्ग वाई नो वर्ग जेड नो घन अने छेद में लखाशे चार एक्स नो वर्ग वाई नो वर्ग अने जेड नो वर्ग। तो अहीं आपणे जोईए अंश नी अंदर आपणी पासे त्रण पदो छे। हवे त्रणे त्रण पद में आपणे x ની સૌથી નાની ઘાત જોઈએ તો x ની 3 ઘાત x ની 2 ઘાત તો બંનેમાં x ની 2 ઘાત સૌથી નાની છે એટલે કે 3 ની 3 પદમાંથી x નો વર્ગ સામાન્ય નીકળશે તેવી જ રીતે y નો વર્ગ અને z નો વર્ગ સામાન્ય કાઢીશું તો અહીંયાથી 8 x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ સામાન્ય કાઢીએ તો અહીંયા જોઈએ y નો વર્ગ z નો વર્ગ સામાન્ય નીકળશે અહીંયાથી x નો વર્ગ નીકળશે એટલે અંદર x ની 1 ઘાત રહેશે x નો વર્ગ વત્તા x નો एक घात बे वत्ता एक त्रण एक्स एक घात रही वत्ता अहम बे पद छे अहीं बे पद छे अहीं थी बे पद करी एक पद रहेशे एटले के वाई नी एक घात वत्ता अहीं रहेशे जेड नी एक घात छेद में चार एक्स नो वर्ग वाई नो वर्ग जेड नो वर्ग ऊपर नीचे एक्स वाई अने जेड नो वर्ग आपणे केन्सल करीशु चार दू आठ एटले आपणो अहीं जवाब थशे बे काउंस में एक्स वत्ता वाई वत्ता जेड। चौथो दाखलो जोईए अहीं थशे x नो घन वत्ता 2x नो वर्ग वत्ता 3x छेद में 2x ऊपर माथी एटले के अंश माथी आपणे x सामान्य काढ़िए तो अहींथी x सामान्य काढ़ीशुं तो अंदर रहेशे x नो वर्ग वत्ता 2x वत्ता 3 छेद में 2x ऊपर नीचे x x कैंसल थशे एटले आपणो जवाब थशे 1 ना छेद में 2 x નો વર્ગ વત્તા 2x વત્તા 3। ત્યારબાદ પાંચમો દાખલો જોઈશું તો અહીંયા p નો ઘન q ની 6 ઘાત ઓછા p ની 6 ઘાત q નો ઘન છેદમાં p નો ઘન q નો ઘન બંને પદમાંથી સામાન્ય કાઢીશું તો અહીંયા જોઈએ આ પદમાં p નો ઘન છે આ પદમાં p ની 6 ઘાત છે તો બંનેમાં p નો ઘન એ નાની ઘાત હોવાથી આપણે બંને પદમાંથી p નો ઘન સામાન્ય કાઢીશું તેવી રીતના q ની 6 ઘાત અને q ની 3 ઘાત માં 3 ઘાત નાની છે એટલે કે q ની 3 ઘાત આપણે સામાન્ય કાઢીશું તો અહીંયા શું રહેશે p નો ઘન સામાન્ય છે q ની 6 ઘાત માંથી 3 ઘાત સામાન્ય કાઢી એટલે અંદર રહેશે q ની 3 ઘાત ઓછા અહીંયા આપણે p નો ઘન સામાન્ય કાઢ્યો છે એટલે અહીંયા આપણે આવશે p ની 3 ઘાત છેદમાં p નો ઘન q નો ઘન ઉપર નીચે થી બંને કેન્સલ કરીશું એટલે આપણો જવાબ થશે p નો ઘન સોરી q નો ઘન ઓછા p નો ઘન અને તેની સાથે આપણો પ્રશ્ન બે છે। વિદ્યાર્થી મિત્રો મેથ્સ લર્નિંગ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 પ્રકરણ 14 અવયવીકરણ સ્વાધ્યાય 14.3 નો પ્રશ્ન 3 કરીએ। આપણો પ્રશ્ન 3 છે નીચેનો ભાગાકાર કરો તો અહીંયા તમે જોશો અહીંયા આપણને દ્વિપદીનો એક પદી સાથે ભાગાકાર કરવાનો છે तो सौथी पहला जे संख्याने भागवानुं छे तेने आपणे अंशमां लखी दईए अने 5 वडे भागवानुं छे तेथी तेने छेदमां लखीशुं। हवे अंशनी अंदर जोईए 10x ओछा 25 तो बंनेना पहला तो अवयव पाडीए तो अहींया शुं थशे 5 दू 10 गुणिया एक्स अने 25 ना अवयव थशे 5 गुणिया 5 छेदमां 5। हवे बंनेमांथी आपणे 5 सामान्य काढीए तो अंदर शुं रहेशे 2 गुणिया एक्स एटले के 2x ओछा 5 छेदमां 5 ऊपर नीचे 5 5 कैंसल थशे एटले आपणो जवाब थशे 2x ओछा 5। तेवी रीतना बीजो दाखलो जोईए 10x ओछा 25 भाग्या 2x ओछा 5 फरीथी
10x ઓછા 5 ને આપણે અંશમાં લખીશું અને 2x ઓછા 5 ને આપણે છેદમાં લખીએ ફરીથી બે માંથી સામાન્ય કરીએ તો 10x એટલે કે 5 ગુણ્યા 2 10 ગુણ્યા x ઓછા 25 એટલે કે 5 ગુણ્યા 5 છેદમાં 2x ઓછા 5 તો અંશમાંથી આપણે 5 બંનેમાંથી સામાન્ય કરીએ તો અંદર રહેશે 2x ઓછા 5 છેદમાં 2x ઓછા 5 ઉપર નીચે 2x ઓછા 5 કેન્સલ થશે એટલે આપણો જવાબ આવશે 5 ત્યારબાદનો દાખલો જોઈએ 10y કૌંસમાં 6y 21 ભાગ્યા 5 કૌંસમાં 2y 7 તો ફરીથી 10y કૌંસમાં 6y 21 ને સાથે લખીએ અને 5 કૌંસમાં 2y 7 ને સાથે લખીએ હવે સૌથી પહેલા કૌંસની જે સંખ્યા છે અથવા તો જે પદ છે તેમાંથી જે સામાન્ય નીકળતું હોય તે કાઢીએ અહીં આપણે જોઈએ 10 ની જગ્યાએ આપણે 2 ગુણ્યા 5 લખી શકીએ એટલે કે 2 ગુણ્યા 5 ગુણ્યા y કૌંસમાં જોઈએ તો 3 2 6 ગુણ્યા y 21 ની જગ્યાએ થશે 3 ગુણ્યા 7 છેદમાં 5 કૌંસમાં 2y 7 આ પદ તમે ન લખો અને તમને જો ડાયરેક્ટ સામાન્ય કાઢતા આવડતું હોય તો પણ તમે કાઢી શકો છો ચાલો ઉપર નીચે 5 5 કેન્સલ કરીશું એટલે અહીંયા રહેશે 2y અને કૌંસમાં જે પદો છે તેમાંથી 3 સામાન્ય કાઢીશું એટલે કે ગુણ્યા 3 તો અંદર રહેશે 2y 7 છેદમાં 2y 7 ઉપર નીચે 2y 7 કેન્સલ થશે એટલે અહીંયા આપણો જવાબ આવશે 2y ગુણ્યા 3 એટલે કે 3 ગુણ્યા 2 એટલે કે 6y ચોથો દાખલો જોઈશું 9x નો વર્ગ y નો વર્ગ કૌંસમાં 3z ઓછા 24 ભાગ્યા 27xy કૌંસમાં z ઓછા x સોરી z ઓછા 8 ફરીથી એ જ મેથડ 9x નો વર્ગ y નો વર્ગ અંશમાં લખીશું 3z ઓછા 24 અને 27xy કૌંસમાં z ઓછા 8 ને આપણે છેદમાં લખીએ ચાલો ઉપર નીચે કઈ કેન્સલ થાય છે તે જોઈશું અહીંયા જોઈએ 9 તાલી 27 અને અંશની વાત કરીએ તો x નો વર્ગ એટલે કે x ગુણ્યા x y નો વર્ગ એટલે કે y ગુણ્યા y આ બંને પદમાંથી આપણે 3z ઓછા 24 માંથી 3 સામાન્ય કાઢીએ તો અંદર શું રહેશે z ઓછા 24 એટલે કે 48 24 એમાંથી આપણે 3 કાઢીએ તો અંદર કોણ રહેશે 8 છેદમાં 3 ગુણ્યા x ગુણ્યા y કૌંસ આ z ઓછા 8 અંશ અને છેદમાં શું કેન્સલ થાય છે તે જોઈએ 3 કેન્સલ થાય છે x કેન્સલ થાય છે y કેન્સલ થાય છે અને z ઓછા 8 વાળું આખું પદ કેન્સલ થાય છે તો અહીંયા બાકી શું રહ્યું x ગુણ્યા y એટલે આપણો જવાબ થશે xy તેવી રીતના આ પ્રશ્નનો છેલ્લો દાખલો જોઈએ 96 abc કૌંસમાં 3a ઓછા 12 કૌંસમાં 5b ઓછા 30 ભાગ્યા 144 કૌંસમાં a ઓછા 4 b ઓછા 6 ફરીથી આપણે 96 a b c કૌંસમાં 3a ઓછા 12 અને 5b ઓછા 30 ને અંશમાં લખી દઈએ અને છેદમાં લખીએ 144 a ઓછા 4 અને અહીંયા લખીશું b ઓછા 6 તો અહીંયા આપણે જોઈશું અહીંયા a 3a ઓછા 12 માંથી 3 સામાન્ય નીકળશે અને 5b ઓછા 30 માંથી 5 સામાન્ય નીકળશે તો સૌથી પહેલા આપણે તે સામાન્ય કાઢીશું તો અહીંયા આપણે જોઈશું 96 abc કૌંસમાં આ બંનેમાંથી 3 સામાન્ય કાઢીશું એટલે અંદર રહેશે a ઓછા 4 અહીંયાથી આપણે 5 સામાન્ય કાઢીશું એટલે અંદર રહેશે b ઓછા 6 છેદમાં 144 કૌંસમાં a ઓછા 4 અને b ઓછા 6 હવે ઉપર નીચે કંઈ કેન્સલ થતું હોય તે જોઈએ તો અહીંયા જોશું a ઓછા 4 કેન્સલ થાય છે અને b ઓછા 6 આખું પદ કેન્સલ થાય છે તેની સાથે તમે અહીંયા જોશો 96 એટલે કે 12 8 96 અને 144 એ 12 નો વર્ગ છે એટલે કે 12 ગુણ્યા 12 હવે ઉપર નીચે આપણે 12 12 કેન્સલ કરીએ તો અહીંયા ફરીથી જોઈએ 4 2 8 અને 4 તાલી 12 ફરીથી 3 3 કેન્સલ થશે
तो बाकी शू रहेशे बे ए बी सी गुणिया पांच तो यहाँ शू थशे पांच गुणिया बे एटले के नमस्ते विद्यार्थी मित्रों मेट्स लर्निंग चैनल में आप सबनुं हार्दिक स्वागत छे। આજે આપણે પ્રકરણ 14 અવયવીકરણ સ્વાધ્યાય 14.3 નો પ્રશ્ન 4 કરીશું। આપણો પ્રશ્ન 4 છે સૂચવ્યા મુજબ ભાગાકાર કરો। આપણો પહેલો દાખલો છે 5 કૌંસમાં 2x 1 બીજા કૌંસમાં 3x 5 ભાગ્યા 2x 1 તો આપણે જે સંખ્યાને ભાગવાનું છે તે સંખ્યાને આપણે અંશમાં લખી દઈએ અને જે સંખ્યા વડે ભાગવાનું છે તેને આપણે છેદમાં લખીએ। तो તમે જોશો કે અંશ અને છેદમાં 2x 1 કેવા છે સામાન્ય છે તો આપણે અંશ અને છેદમાંથી 2x 1 ને આપણે કેન્સલ કરીશું તો આપણો જવાબ આવશે 5 કૌંસમાં 3x 5। ત્યારબાદ બીજો દાખલો જોઈએ 26xy કૌંસમાં x 5 બીજા કૌંસમાં y 4 ભાગ્યા 13xy 4 ફરીથી એવી રીતના અંશ અને છેદ સ્વરૂપે લખી લઈએ लेके 26xy કૌંસમાં x 5 બીજા કૌંસમાં y 4 છેદમાં 13x કૌંસમાં y 4। હવે જોઈએ તો અંશ અને છેદમાં y 4 સામાન્ય છે એટલે એકવાર કેન્સલ થશે તેવી રીતના x પણ એકવાર કેન્સલ થશે અને 13 2 26 તો બાકી શું રહ્યું 2 ગુણ્યા y કૌંસમાં x 5 તો આમ આપણો જવાબ થશે 2y કૌંસમાં x 5। ત્યારબાદનો ત્રીજો દાખલો જોઈએ ફરીથી આખી રકમને p ના છેદમાં q સ્વરૂપે એટલે કે અંશ અને છેદના સ્વરૂપે લખી દઈએ કે 52pqr કૌંસમાં p q q r અને r p છેદમાં 104pq q r r p। હવે અંશ અને છેદમાં જે કેન્સલ થતું હોય તે કરીએ તો p અને q કેન્સલ થાય છે q r કેન્સલ થાય છે r p કેન્સલ થાય છે। હવે બાકી શું રહ્યું અહીંયા તમે જોશો 52 r કૌંસમાં p q છેદમાં 104 તો અહીંયા તમે જોશો 52 ગુણ્યા 2 આપણે જો કરીશું તો આપણને મળશે 104 તો અહીંયા 52 2 104 તો આમ આપણો જવાબ થયો r ના છેદમાં 2 p q। ત્યારબાદનો ચોથો દાખલો જોઈએ તો અહીંયા થશે 20y 4 કૌંસમાં y નો વર્ગ 5y 3 છેદમાં 5 કૌંસમાં y 4 ફરીથી આમાં જે સામાન્ય હશે તે આપણે કાઢી લઈએ તો y 4 અંશ અને છેદમાં સામાન્ય છે એટલે કેન્સલ થશે અને 5 4 20 તો બાકી શું રહ્યું 4 કૌંસમાં y નો વર્ગ 5y 3 જે થશે આપણો જવાબ। ત્યારબાદ પાંચમો દાખલો જોઈએ તો આ દાખલો તો જોતાની સાથે જ તમને આવડી જશે કે x કૌંસમાં x 1 x 2 અને x 3 છેદમાં x કૌંસમાં x 1 તો અંશ અને છેદમાંથી x અને x 1 કેન્સલ કરીશું તો આમ આપણો જવાબ થશે x 2 બીજા કૌંસમાં x 3 અને તેની સાથે આપણો પ્રશ્ન 4 અહીં પૂર્ણ થાય છે। જે વિદ્યાર્થીઓને આ સ્વાધ્યાયના બાકીના પ્રશ્નો જોવા હોય તેમના માટે એક પ્લેલિસ્ટ છે જે આપણે આઈ બટન પર તમને લિંક આપવામાં આવશે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને તેની સાથે આ ચેપ્ટરના બીજા સ્વાધ્યાય પણ તમને આઈ બટન પર ક્લિક કરતા ત્યાં તમને બીજી પ્લેલિસ્ટ જોવા મળી જશે। વિડિયો ગમ્યો વિદ્યાર્થી મિત્રો મેથ્સ લર્નિંગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 14 અવયવીકરણ સ્વાધ્યાય 14.3 નો પ્રશ્ન 5 કરીશું। આપણો પ્રશ્ન 5 છે આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો। તો અહીંયા સૌથી પહેલા તમે જોશો એક ત્રિપદી આપી છે અને એક દ્વિપદી આપી છે તો આપણે ત્રિપદીના અવયવ મેળવીને ત્યારબાદ તેનો ભાગાકાર કરીશું। તો આપણા પહેલો પદ છે y નો વર્ગ + 7y + 10 આપણે આનો અવયવ પાડવાના છે તો અવયવ કઈ રીતના પડાશે તો આપણું જે આ છેલ્લું પદ છે આપણે પહેલું પદ છે તેને જોઈશું તો પહેલું પદ પૂર્ણવર્ગ છે જ્યારે છેલ્લું પદ પૂર્ણવર્ગ નથી। તો જ્યારે આ પ્રકારની પદાવલી હોય
ત્યારે આપણે જે છેલ્લું પદ છે 10 એના અવયવ પાડીશું તો અહીંયા જોઈએ 10 એટલે કે 5 ગુણ્યા 2 તો અહીંયા 10 માં એવા અવયવ પાડીશું કે જેથી તેનો ગુણાકાર કરવાથી 10 આવે જ્યારે તેનો સરવાળો કરવાથી 7 આવો જોઈએ તો અહીંયા જોઈશું 5 10 એટલે કે 5 ગુણ્યા 2 અને 5 વત્તા 2 કરીએ તો આપણો જવાબ અહીં 7 આવે છે એટલે કે આપણે અહીંયા 7y ની જગ્યાએ 5y વત્તા 2y લખીશું તો અહીંયા આપણો પદાવલિ થશે x નો y નો વર્ગ વત્તા 7y ની જગ્યાએ લખીશું 5y વત્તા 2y વત્તા 10 એટલે કે અહીંયા 4 પદ મળ્યા હવે આ 4 પદને આપણે 2 2 પદમાં વિભાજિત કરીશું તો પહેલા બે પદમાંથી આપણે y સામાન્ય કાઢીએ તો અંદર શું રહેશે y વત્તા 5 અને અહીંયાથી બે સામાન્ય કાઢતા અંદર રહેશે y વત્તા 5 ફરીથી આ પદ અને આ પદમાંથી y વત્તા 5 સામાન્ય છે તેથી તેને એકવાર લખીશું એટલે કે y વત્તા 5 તો બાકી શું રહેશે y વત્તા 2 તો આમ હવે આપણે દાખલો ગણવાનું જોઈએ તો y નો વર્ગ વત્તા 7y વત્તા 10 ભાગ્યા y વત્તા 5 તો y નો વર્ગ વત્તા 7y વત્તા 10 ના અવયવ શું છે 5y વત્તા 5 બીજા કૌંસમાં y વત્તા 2 તો આપણે લખી દઈએ y વત્તા 5 બીજા કૌંસમાં y વત્તા 2 અને છેદમાં y વત્તા 5 તો છે જ અંશ અને છેદમાંથી y વત્તા 5 કેન્સલ થશે તો આપણો જવાબ થશે y વત્તા 2 તેવી રીતના બીજો દાખલો જોઈએ m નો વર્ગ ઓછા 14m ઓછા 32 ભાગ્યા m વત્તા 2 તો ભાગાકાર કરીએ તે પહેલા આપણે આ પદાવલીના અવયવ મેળવીએ તો અહીંયા જોશો m નો વર્ગ ઓછા 14m ઓછા 32 એટલે કે બસ આપણે 1 ગુણ્યા b ની એવી કિંમત મેળવીશું કે જેથી બેનો ગુણાકાર કરવાથી ઋણ 32 જવાબ આવે અને a વત્તા b કરવાથી ઋણ 14 જવાબ આવે તો એના માટે આપણે 32 ના અવયવ પાડીશું તો અહીંયા 32 કેવા છે ઋણ છે હવે ઋણ સંખ્યા ક્યારે હોય તો જ્યારે એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય અને તે વચ્ચે ગુણાકાર કરવાનો હોય તો જે જવાબ મળે છે તે ઋણ મળે છે તો જેમ કે એક ઉદાહરણ લઈએ 3 ગુણ્યા ઋણ 2 તો પ્લસ માઇનસ માઇનસ અને 3 દૂ 6 એટલે કે એક સંખ્યા ધન હશે અને એક સંખ્યા ઋણ હશે તો આપણે 32 ના અવયવ જોઈએ તો 32 એકા 32 અત્યારે આપણે ધન અવયવની જ વાત કરીએ 32 ના 32 એકા 32 ત્યારબાદ વાત કરીએ 16 દૂ 32 ત્યારબાદ આપણે કરીએ 8 ચોક 32 તો અહીંયા આપણે જોશું આપણને 3 અવયવ મળે છે હવે આ 3 અવયવમાંથી આપણે કયા અવયવ લેવા તો તેના માટે આપણે બીજું પદ જોઈશું કે a વત્તા b બરાબર 14 થવું જોઈએ ઋણ 14 તો અહીંયા આપણે જોઈશું કે 16 માંથી જો આપણે 2 બાદ કરી દઈએ તો આપણને 14 મળી શકે તેમ છે તો અહીંયા આપણે 32 ના અવયવ લઈશું તો અહીંયા લખીશું 32 ઋણ 32 બરાબર 16 ગુણ્યા 2 પણ અહીંયા 32 છે તો આપણા મનમાં પ્રશ્ન આવશે કે બંને સંખ્યા છે તો બે સંખ્યામાંથી ઋણ સંખ્યા લેવી કઈ તો એના માટે આપણે a વત્તા b બરાબર ઋણ 14 વાળા પદને ધ્યાનમાં લઈશું કે જો આપણે ઋણ 16 ની અંદર 2 ઉમેરીએ તો આપણને જવાબ ઋણ 14 મળશે કારણ કે પ્લસ માઇનસ માઇનસ એટલે કે 16 માંથી 2 બાદ થશે એટલે 14 આવશે પણ નિશાની મોટી સંખ્યાની તો મોટી સંખ્યા જો ઋણ હોય તો જ જવાબ અહીં ઋણ આવી શકે એટલે કે અહીંયા આપણે 16 કેવા લઈશું ઋણ લઈશું એટલે આપણા બે અવયવ થશે ઋણ 16 અને 2 અને બેનો સરવાળો કરવાથી અહીંયા આપણને જવાબ ઋણ 14 પણ મળે છે એટલે કે આપણી a ની કિંમત થઈ ઋણ 16 અને b ની કિંમત થઈ 2 તો અહીંયા લખાશે m નો વર્ગ ઓછા 14m ની જગ્યાએ લખીશું આપણે ઋણ 16m વત્તા 2m ઓછા 32 ફરીથી બે બે પદમાં વિભાજિત કરીશું પહેલા બે પદ અને છેલ્લા બે પદ પહેલા બે પદમાંથી m સામાન્ય કાઢતા અહીંયા રહેશે m ઓછા 16 અને બીજા પદમાંથી 2 સામાન્ય કાઢતા અહીંયા રહેશે m ઓછા 16 તો ફરીથી બંને પદમાંથી m ઓછા 16 સામાન્ય કાઢીશું એટલે અંદર રહેશે m વત્તા 2 ચલો હવે ભાગાકારની મેથડ કરીએ તો અહીંયા થશે m નો વર્ગ ઓછા 14m ઓછા 32
अવયવ પાડ્યા એમ ઓછા સોળ, બીજા કૌંસમાં એમ વત્તા બે અને છેદમાં એમ વત્તા બે તો છેદ. તો ઉપર નીચે એમ વત્તા બે કેન્સલ કરીશું તો આપણો જવાબ આવશે એમ ઓછા સોળ. હવે પ્રશ્ન ત્રણ જોઈએ. ફરીથી 5p નો વર્ગ ઓછા 25p વત્તા 20 ને આપણે p ઓછા 1 વડે ભાગવાનું છે. તો ભાગાકાર કરીએ તે પહેલા અવયવ મેળવીશું. તો 5p ઓછા 25p વત્તા 5 માં તમે જોશો દરેકમાં 5 સામાન્ય છે. તો સૌથી પહેલા 5 સામાન્ય કાઢીશું તો અંદર રહેશે p નો વર્ગ ઓછા 5 5 25, 5 એકવાર નીકળશે એટલે અંદર એકવાર 5 રહેશે, 5p વત્તા 4. હવે 4 ના એવા અવયવ પાડીશું કે જેથી a ગુણ્યા b કરીએ તો જવાબ 4 આવે, જ્યારે a વત્તા b કરવાથી જવાબ ઋણ 5 આવશે. તો અહીંયા જો 4 ના એવા કયા અવયવ થશે તો 4 એકા 4. તો અહીંયા આપણે 4 એકા 4 લઈશું, પરંતુ અહીંયા તમે જોશો કે a વત્તા b બરાબર કેવા છે, ઋણ 5 છે. હવે ઋણ 5 ક્યારે થશે, જ્યારે આ બે નો સરવાળો થશે ત્યારે. હવે બંને નો સરવાળો પણ થવો જોઈએ અને નિશાની ઋણ પણ આવી જોઈએ. તો એવું ક્યારે થાય, તો જ્યારે બંને સંખ્યા ઋણ હોય ત્યારે તે બંને સંખ્યા વચ્ચે સરવાળો થાય અને નિશાની ઋણ સંખ્યાની આવે. એક ઉદાહરણ લઈએ, ઋણ 2 વત્તા ઋણ 3. તો અહીંયા તમે જોશો માઇનસ માઇનસ પ્લસ એટલે બે વચ્ચે સરવાળો થશે એટલે 5, પણ જવાબ કેવો આવશે, ઋણ 5. એટલે કે ઋણ 2 વત્તા ઋણ 3 બરાબર ઋણ 5. તો અહીંયા આપણે આ બંને સંખ્યા ઋણ લેવી પડે એટલે કે ઋણ 4 ગુણ્યા ઋણ 1 બરાબર 4. કારણ કે માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય, એટલે કે બે ઋણ સંખ્યાનો જો ગુણાકાર કરીએ તો જવાબ ધન આવે, પણ બે ઋણ સંખ્યાનો જો આપણે સરવાળો કરીએ તો જવાબ કેવો આવે, ઋણ આવે. તો આમ આપણું a ની કિંમત થશે ઋણ 4 અને b ની કિંમત થશે ઋણ 1. તો ચાલો પદાવલીમાં મૂકીશું. અહીંયા શું થશે, 5 કૌંસમાં p નો વર્ગ ઓછા, હવે 5p ની જગ્યાએ આપણે લખીશું ઋણ 4p ઓછા 1p વત્તા 4. ફરીથી પહેલા બે પદ અને છેલ્લા બે પદ ની માંથી સામાન્ય કાઢીશું. તો અહીંયા થશે 5, પહેલા બે પદ માંથી p સામાન્ય કાઢીશું એટલે અંદર રહેશે p ઓછા 4, બીજા પદ માંથી ઋણ 1 સામાન્ય કાઢીશું એટલે અહીંયા થશે p ઓછા 4. તો અહીંયા શું થશે, 5 કૌંસમાં ફરીથી પહેલા બે પદ માંથી p ઓછા 4 એકવાર સામાન્ય કાઢતા અંદર રહેશે p ઓછા 1. તો આપણા અવયવ મળી ગયા છે. તો હવે ભાગાકાર કરીએ તો 5p નો વર્ગ ઓછા 25p વત્તા 20 છેદમાં p ઓછા 1 ને આપણે અંશ ને છેદ સ્વરૂપમાં પહેલા લખી લઈએ. ત્યારબાદ અંશમાં જે બેઝિક પદાવલી આપી છે તેના અવયવ લખીશું. 5 કૌંસમાં p ઓછા 4, બીજા કૌંસમાં p ઓછા 1 છેદમાં p ઓછા 1. અંશ અને છેદમાંથી p ઓછા 1 સામાન્ય કાઢીશું અથવા તો કેન્સલ કરીશું. તો અહીંયા શું જવાબ મળશે, 5 કૌંસમાં p ઓછા 4. આ થયો આપણો જવાબ. ત્યારબાદનો ચોથો દાખલો જોઈએ. 4YZ કૌંસમાં x નો વર્ગ વત્તા 6Z ઓછા 16 ભાગ્યા 2Y કૌંસમાં z વત્તા 8. ફરીથી અહીંયા તમે જોશો આ જે ત્રણ પદ છે, ત્રિપદી છે, તેના આપણે સૌથી પહેલા તો અવયવ પાડવા પડે. તો અહીંયા આપણે સૌથી પહેલા અવયવ મેળવી લઈએ, z નો વર્ગ વત્તા 6Z ઓછા 16. એટલે કે અહીંયા ઋણ 16 ના એટલા અવયવ પાડીશું કે a ગુણ્યા b કરવાથી જવાબ તો ઋણ 16 આવે, પણ a વત્તા b કરવાથી જવાબ શું આવવો જોઈએ, વત્તા 6 આવવો જોઈએ. તો એના માટે આપણે અવયવ પાડીશું 16 ના. તો 16 એટલા અવયવ પાડીએ, 8 2 16. તો અહીંયા તમે જોશો 8 માંથી જો 2 બાદ કરી દેવામાં આવે તો 6 આપણને મળી જશે, પણ અહીંયા a ગુણ્યા b નો જવાબ કેવો આવવો જોઈએ, ઋણ આવવો જોઈએ. તો બે સંખ્યાનો ગુણાકાર ઋણ ક્યારે આવે, તો જ્યારે એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય અને તે બે વચ્ચે જો ગુણાકાર હોય તો જવાબ ઋણ આવે. જેમ કે
ત્રણ ગુણ્યા ઋણ બે બરાબર ઋણ છ. હવે અહીંયા કીધું છે કે બે સંખ્યા નો સરવાળો કેવો હોવો જોઈએ, અહીંયા ધન હોવો જોઈએ. તો આ બે માંથી એક સંખ્યા તો કેવી છે, ઋણ છે, પણ બે સંખ્યા ધન નો સરવાળો ધન ક્યારે થશે, તો જ્યારે એક સંખ્યા ઋણ હશે અને એક સંખ્યા ધન હશે ત્યારે તેની બાદબાકી થશે. પરંતુ જવાબ શેનો આવશે, મોટી સંખ્યાનો આવશે. એટલે કે આઠ માંથી જો આપણે બે બાદ કરીએ તો જ આપણને છ મળી શકે, બરાબર. તો અહીંયા આપણે ઋણ સંખ્યા કઈ લઈ લઈએ, અહીંયા બે ને આપણે ઋણ લઈ લઈએ, એટલે કે આઠ ગુણ્યા ઋણ બે બરાબર ઋણ સોળ. અને આઠ માંથી બે બાદ કરીશું તો આપણને છ મળશે. એટલે કે અહીંયા છ ઝેડ ની જગ્યાએ આપણે લખી શકીએ આઠ ઝેડ ઓછા બે ઝેડ. હવે અહીંયા આપણે અવયવ મેળવીએ કે ઝેડ નો વર્ગ વત્તા છ ઝેડ ઓછા સોળ. અહીંયા શું થશે, ઝેડ નો વર્ગ વત્તા આઠ ઝેડ ઓછા બે ઝેડ ઓછા સોળ. પ્રથમ બે અને છેલ્લા બે પદમાંથી સામાન્ય કાઢીએ તો પહેલા બે પદમાંથી ઝેડ સામાન્ય નીકળે છે તો અંદર રહેશે ઝેડ વત્તા આઠ, અને બીજા બે પદમાંથી ઋણ બે સામાન્ય કાઢીએ તો અહીંયા રહેશે ઝેડ, અને અહીંયાથી ઋણ બે સામાન્ય કાઢીએ છીએ અહીંયા પ્લસ થઈ જશે અને આઠ દુ સોળ. ફરીથી આ બંને પદમાંથી ઝેડ વત્તા આઠ સામાન્ય નીકળશે તો અંદર રહેશે ઝેડ ઓછા બે. તો આપણા આ ત્રિપદીના અવયવ મળી ગયા. હવે આપણે ભાગાકાર કરવાનો છે તો તેને અંશ અને છેદ સ્વરૂપે લખી દઈએ. તો ચાર વાય ઝેડ કૌંસમાં ઝેડ નો વર્ગ વત્તા છ ઝેડ ઓછા સોળ ભાગ્યા બે વાય કૌંસમાં ઝેડ વત્તા આઠ. તો અહીંયા આપણે સૌથી પહેલા તો જે ત્રિપદી છે તેના અવયવ લખી દઈશું. તો અહીંયા થશે ચાર ગુણ્યા વાય ગુણ્યા ઝેડ, આના અવયવ આપણે મેળવ્યા એક્સ વત્તા આઠ બીજા કૌંસમાં, સોરી ઝેડ વત્તા આઠ બીજા કૌંસમાં ઝેડ ઓછા બે, છેદમાં બે ગુણ્યા વાય કૌંસમાં ઝેડ વત્તા આઠ. હવે ઉપર નીચે શું કેન્સલ થાય છે, તો અહીંયા જોશું ઝેડ વત્તા આઠ ઉપર નીચે કેન્સલ થાય છે, વાય વાય કેન્સલ થાય છે અને બે દુ ચાર કેન્સલ થાય છે. તો અહીંયા આપણો જવાબ થશે બે ઝેડ કૌંસમાં ઝેડ ઓછા બે. ત્યારબાદ પાંચમો દાખલો જોઈશું. તો ફરીથી આપણે આને અંશ અને છેદ સ્વરૂપે ડાયરેક્ટ લખી દઈએ. તો ફાઈવ પી ક્યુ કૌંસમાં પી નો વર્ગ ઓછા ક્યુ નો વર્ગ છેદમાં બે પી કૌંસમાં પી વત્તા ક્યુ. હવે આ દાખલામાં કેમ ડાયરેક્ટ લખ્યું છે, તો અહીંયા એક સૂત્ર જ મળી જાય છે કે આપણી પાસે સૂત્ર છે એ નો વર્ગ ઓછા બી નો વર્ગ બરાબર એ ઓછા બી બીજા કૌંસમાં એ વત્તા પી. તો અહીંયા એની જગ્યાએ પી છે અને બી ની જગ્યાએ ક્યુ છે. તો આના અવયવ શું થશે, ફાઈવ પી ક્યુ કૌંસમાં પી ઓછા ક્યુ બીજા કૌંસમાં પી વત્તા ક્યુ, અને છેદમાં થશે બે પી કૌંસમાં પી વત્તા ક્યુ. અંશ અને છેદમાંથી પી વત્તા ક્યુ કેન્સલ થશે એટલે અહીંયા અને પી પી પણ કેન્સલ થશે તો બાકી શું રહેશે, પાંચના છેદમાં બે ક્યુ કૌંસમાં પી ઓછા ક્યુ. આ થશે આપણો જવાબ. ત્યારબાદ છઠ્ઠો દાખલો જોઈએ. તો અહીંયા ફરીથી આ બંને પૂર્ણ વર્ગ સંખ્યા છે તો બંનેના અવયવ પહેલા પાડી લઈએ. તો અહીંયા શું થશે, નવ એક્સ નો વર્ગ ઓછા સોળ વાય નો વર્ગ. તો અહીંયા નવ એક્સ નો વર્ગ એ ત્રણ એક્સ આખા નો વર્ગ થશે અને સોળ વાય એટલે કે ચાર વાય આખો નો વર્ગ. ફરીથી અહીંયા એક સૂત્ર આપણે એપ્લાય કરીએ કે એ નો વર્ગ ઓછા બી નો વર્ગ બરાબર એ ઓછા બી બીજા કૌંસમાં એ વત્તા બી. તો અહીંયા તમે જોશો એ ની જગ્યાએ ત્રણ એક્સ છે અને બી ની જગ્યાએ ચાર વાય છે. તો આ સૂત્રમાં કિંમત મૂકીશું તો શું થશે, ત્રણ એક્સ ઓછા ચાર વાય બીજા કૌંસમાં ત્રણ એક્સ વત્તા ચાર વાય. ચલો અવયવ મળી ગયા છે. ભાગાકાર કરવા માટે આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી દઈશું. તો અહીંયા આપણે જે રકમ છે તેને અંશ અને છેદમાં લખી દઈએ. ત્યારબાદ અવયવ પાડીશું. તો અહીંયા જોઈએ બાર એટલે કે ચાર તારી બાર ગુણ્યા એક્સ ગુણ્યા વાય, આના અવયવ લખીશું ત્રણ એક્સ ઓછા ચાર વાય, આના અવયવ લખીશું ત્રણ એક્સ વત્તા ચાર વાય, અને છેદમાં ચાર ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા ત્રણ એક્સ વત્તા ચાર વાય. તો છેદ અંશ અને છેદમાંથી ત્રણ એક્સ વત્તા ચાર વાય કેન્સલ થશે,
चार चार कैंसल थे एक्स एक्स वाय वाय कैंसल थे तो बाकी शू रु त्रण काउंस में त्रण एक्स ओछा चार वाय जे थे आप जवाब अने હવે આપણે સાતમો અને છેલ્લો દાખલો ગણીશું આ પ્રશ્નનો 39y નો ઘન કૌંસમાં 50y નો વર્ગ ઓછા 98 ભાગ્યા 26y નો વર્ગ 5y વત્તા 7 તો સૌથી પહેલા આપણે આના અવયવો મેળવી લઈએ કે 50y નો વર્ગ ઓછા 98 તો સૌથી પહેલા આપણે બંનેમાંથી જે સામાન્ય નીકળતું હોય તે સામાન્ય કાઢીએ તો બંનેમાંથી બે સામાન્ય કાઢીએ તો અંદર રહેશે 25 2 50 y નો વર્ગ ઓછા 98 ને 2 વડે ભાગીશું તો અહીંયા મળશે 4 2 8 9 2 18 એટલે કે 49 2 98 ફરીથી આ બંને સંખ્યા કેવી બની ગઈ પૂર્ણ વર્ગ બની ગઈ તો અહીંયા શું થશે 2 કૌંસમાં 25 એટલે કે 5y આખા નો વર્ગ ઓછા 7 આખા નો વર્ગ એટલે કે આપણું સૂત્ર આવી ગયું a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a ઓછા b બીજા કૌંસમાં a વત્તા b अपनी रकम ने लखी लीए वाय नो वर्ग ओछा 98 छेद 26 वाय नो वर्ग कौंस में 5y वत्ता 7 चलो सॉरी 49 ने 39 छे 39 એટલે 13 તાલી 39 ગુણ્યા y નો વર્ગ એટલે કે y આપણે 3 વાર લખીશું પછી 50y નો વર્ગ ઓછા 28 ના આપણે અવયવ મેળવ્યા કે 2 ગુણ્યા 5y ઓછા 7 બીજા કૌંસમાં 5y વત્તા 7 તેવી જ રીતના છેદમાં આવશે 26 ના અવયવ 13 2 26 ગુણ્યા y નો વર્ગ એટલે કે y ગુણ્યા y અહીંયા થશે y 5y વત્તા 7 ઉપર નીચે 13 13 કેન્સલ થશે y y એક વાર બીજી વાર અને 5y 7 કેન્સલ થશે તેવી રીતના 2 2 પણ કેન્સલ થશે તો બાકી શું રહ્યું 3y કૌંસમાં 5y 7 જે થશે આપણો જવાબ અને તેની સાથે આપણો પ્રશ્ન 5 અહીં પૂર્ણ થાય છે જે વિદ્યાર્થીઓ આ ચેનલમાં નવા છે અને તેમણે આ સ્વાધ્યાયના બીજા પ્રશ્નના દાખલા ગણવા હોય તો રાઈટ ઉપર જમણી તરફ આઈ બટન પર તમને વિડિયોની લિંક આપવામાં આવશે ત્યાં જઈને તમે જે બધા જ વિડિયો જોઈ શકો છો